વલ્લભ વેદાંત ના અત્યાર સુધીના આપણા આ વાલ્લભ વેદાંત પરિચય એ જે આપણા બે ક્લાસ બે વર્ગ આની પહેલાં થયા હજી આ જે કોર્સ જે છે એની પ્રવેશની પ્રક્રિયા ચાલુ છે એડમિશનની વિધિ ચાલુ છે વીસ તારીખ સુધી એટલે રેગ્યુલર વિષય અનુસાર પેપર અનુસાર અભ્યાસ અને એના વર્ગો એ એડમિશનની પ્રક્રિયા પૂરી થાય પછી જ ચાલુ થશે પણ વાલ્લભ વેદાંતના જે અભ્યાસના જે બિંદુઓ જે છે વાલ્લભ વેદાંતનો જે પરિચય છે એ આપણે મેળવી રહ્યા છીએ બે વખતના વર્ગમાં જે આપણે જે ચર્ચા કરીએ એને આગળ આપણે વધારીએ તો વાલ્લભ મતની અંદર જે કાંઈ વિશેષતાઓ જે છે જે વાલ્લભ વેદાંતના મૂળભૂત બિંદુઓ જે છે કે જે અભ્યાસના બહુ જરૂરી છે એના ઉપર આપણે થોડો વિચાર કરીએ છીએ એ જ સિરીઝમાં આગળ અત્યારે આપણે કે વાલ્લભ વેદાંત અંતર્ગત જગતનું સ્વરૂપ જીવ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ અને એ બધા જે શબ્દો જે છે એની સાથે સાથે જીવના જે ભેદ વાલ્લભ મતની અંદર જીવ એક જ છે પણ ભગવાનના વર્ણ અનુસાર એ જીવોના પણ ભેદ કરવામાં આવે છે એનો પણ આપણે વિચાર કરશું બ્રહ્મના સ્વરૂપનો તો આપણે વિચાર કરી જ રહ્યા છીએ કે મૂળભૂત ઉપનિષદનો જે વિષય તો બ્રહ્મ છે એ પણ આપણે જોયું કે આ સનાતન ધર્મ જે વેદાદી શાસ્ત્રોને માનનારો જે આ સનાતન ધર્મ જે છે કે શાસ્ત્રોને પરમ પ્રમાણ માનીને ચાલે છે એમાં એ ક્યારેય પ્રશ્ન નથી કે બ્રહ્મ છે કે નહીં બ્રહ્મ એટલે જેમાંથી આ જગત પ્રકટ થાય છે જેમાં સ્થિત થાય છે અને અંતે લય થઈને પણ જેની અંદર એ સમાવિષ્ટ થઈ જાય એ જે તત્વ જે છે એને બ્રહ્મ કહેવાય છે તો એવું એક તત્વ છે કે જેમાંથી આ બધું પ્રકટ થાય છે જેમાં લય થાય છે જેમાં સ્થિત રહે છે એ તત્વો પરમ તત્વ છે પરમ બ્રહ્મ છે તો બ્રહ્મ તત્ત્વની અંદર કોઈની શંકા હોવાનો સંભવ નથી પણ એની સાથે સાથે જગત સાથે જે એનો સંબંધ જે છે એનો ખૂબ વિચાર વિસ્તારથી વેદાંતો અલગ અલગ વેદાંતની વિચારધારાઓમાં જગત સાથેનો સંબંધ બ્રહ્મ તો છે એ બ્રહ્મને બધા માને છે પરમ તત્વને બધા માને છે પરમ કાષ્ઠાપનનું કોઈ તત્વ છે એને બધા સ્વીકારે છે પણ એકમ એવા અદ્વિતીયતામાં કોઈ શંકા નથી એકમ એવા અદ્વિતીય અદ્વિતીયતા એટલે એક જ એ તત્વ બીજું કોઈ તત્વ છે નહીં જે કાંઈ પણ છે તે એક જ છે આ મૂળભૂત ઉપનિષદ અને વેદાંતનો આ મૂળભૂત આ વિચાર છે એમાં કોઈને સંશય લગભગ નથી કે એકમ એવા દ્વિતીય કોઈ તત્વ છે એમાં કોઈ શંકા નથી પણ જગત સાથે જે એનો સંબંધ જે છે એ બ્રહ્મનો જગત સાથે જે સંબંધ જે છે તો કે જગત જે છે એ શું છે અને જળજીવાત્મક આખો જે જગત જે છે એનો વિચાર બહુ મનનીય છે વિચારણીય છે અને એ વલ્લભ આપણે જે વાલ્લભ વેદાંતનો એ પણ એક મૂળભૂત વિષય છે જળ જીવ જગત અક્ષર બ્રહ્મ માયા જીવ અને આ જગત અને સંસારનો ભેદ આપણે આ બધી વસ્તુનો ખાસ આજે વિચાર કરશું બીજું જે પરમ તત્વ જે છે એને પણ વાલ્લભ મતની અંદર બ્રહ્મ પરમાત્મા ભગવાન અને શ્રી કૃષ્ણ રૂપે એને જોવામાં આવે છે તો શું બ્રહ્મ અલગ છે પરમાત્મા અલગ છે ઈશ્વર અલગ છે કૃષ્ણ અલગ છે એવું નથી પણ સંદર્ભ પ્રમાણે એ એક જ તત્વ જે છે એ બ્રહ્મ કહેવાય છે પરમાત્મા કહેવાય છે ભગવાન કહેવાય છે અને એ જ કૃષ્ણ રૂપે કહેવામાં આવે છે એને જ કૃષ્ણ કહેવામાં આવે છે બ્રહ્મ પરમાત્મા ભગવાન એ જ શ્રીકૃષ્ણ છે બીજી એ વાત છે કે શ્રી કૃષ્ણને બ્રહ્મ પરમાત્માને ભગવાન કેવું એ કેવળ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીનો પોતાનો વિચાર છે મંતવ્ય માત્ર છે નહીં આપણા આચાર્યોની એ વિશેષતા છે કે એમનું સ્વાતંત્ર કોઈ આ કેવલ એમની કલ્પના કે ઇન્કલિનેશન નથી ખાલી પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરીને શાસ્ત્રોનો વિચાર કરીને અને એની અંદરથી નિષ્કર્ષ થતો જે સિદ્ધાંતના રૂપમાં જે નવનીત બહાર આવે છે એના આધારે કહેવામાં આવે છે જ્યારે કૃષ્ણને બ્રહ્મ કહેશું પરમાત્મા કે ભગવાન કહેશું તો એ મનગડત કોઈ વિચારથી જ નહીં પણ આપણે જેમ કીધું છે કે આપણે વિચાર કરવાની શું પદ્ધતિ છે वेदा श्री कृष्णवाक्या व्यासूत्राणी चेह ही समाधिभाषा व्यास्य प्रमाणम था चतुष्ट ए चतुष्ट एक वाक्यता पर नम प्रमाजनकम अर्थ तो अमेजे विचार करे वाल मतनी अंदर ये कोई मनगढ़त विचार नहीं केवल कल्पना नहीं केवल कोई प्रेरणा मात्र वेद गीता में रहे कृष्णवाक्यों ब्रह्मसूत्र શ્રીમદ્ ભાગવતની સમાધિ ભાષા આ ચારેયની એક વાક્યતા આ ચારેયનો પરસ વિચાર કરીને એમાંથી જે એક વાક્યતાની એટલે એક મત જે પ્રાપ્ત થાય છે એક વાક્યતા જે પ્રાપ્ત થાય છે એ અમારે ત્યાં એ પ્રમાણ છે એ યથાર્થક જ્ઞાન છે અમારું જ્ઞાન એવું નથી કે અમને ઈચ્છા થાય અમને જેવું લાગ્યું એટલે અમે કહી દીધું જેમ બીજા ધર્મોની અંદર જોવામાં આવે છે કે એમના કોઈ પ્રવર્તક જે છે એમને કોઈ પ્રેરણા થઈ બસ ઈશ્વરી પ્રેરણાના આધારે એમાં કોઈ શાસ્ત્રના આધાર વગર કેવલ પોતાની ઈશ્વરી પ્રેરણાના આધારે એમણે શાસ્ત્રોની રચના કરી દીધી બસ હવે પછી એના પછી બીજો કોઈ વિચાર થઈ શકે જ નહીં ફક્ત આ જ સાચો વિચાર છે આપણે ત્યાં એવું નથી આપણી વિશેષતા એ છે કે એક મે એવા અદ્વિતીય જે બ્રહ્મ જે છે એનો કેટલી રીતે વિચાર થયો છે આપણે ત્યાં ખાલી વાલ્લભ મત અનુસાર નહીં શાંકર મત અનુસાર પણ એની વ્યાખ્યા થઈ છે એનો વિચાર થયો છે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતથી એનો વિચાર થયો છે મધ્વાચાર્યના દ્વૈત મતથી વિચાર થયો છે ભાસ્કરાચાર્યનો ઉપાધિક દ્વૈતાદ્વૈતથી વિચાર થયો છે અનેક રીતે એક તત્વની એ હવે એમાં થાય એક એક તત્વને અનેક રીતે એ જ વિશેષતા છે કે બ્રહ્મ બ્રહ્મ એવો છે અનંતમૂર્તિવાળો છે બ્રહ્મ કે એનો અનેક રીતે એ વિચાર કરી શકાય છે અને બધા જ વાદની અંદર એ ફિક્સ બેસી શકે છે આપણે જ વિચાર કર્યો કે નાના વાદ રોધી હોવા છતાં બ્રહ્મ તો સર્વરૂપ છે એને અનંત શક્યતાઓથી ભરેલો છે બ્રહ્મ બ્રહ્મ એટલે એ અનેક શક્યતાઓથી ભરેલો સૌથી મોટું તત્વ વ્યાપક તત્વ એ બ્રહ્મ છે કે બધી એની વ્યાપકતામાં એ સર્વને સમાવી શકે છે તો અનેક પ્રકારના વિચારોને કેમ ન સમાવી શકે આપણે એટલા બ્રોડ માઇન્ડેડ છે ઉદારચરિતા નામતું હશે ધૈવ કુટુંબકમ જે અમે આપણો જે વિચાર જે છે કોઈ એક કુપમંડુકતા નથી આપણા વિચારોમાં જે કે કુરાણની બહાર કાંઈ વિચારી શકાય જ નહીં બાઇબલની બહાર કાંઈ વિચારી શકાય જ નહીં આપણે ત્યાં એવું નથી આપણા વિરોધી મતનો પણ આપણે એમ કહીએ છીએ કે નહીં હોઈ શકે એનો વિચાર થવો જોઈએ એ વિચાર પણ હોઈ શકે કારણ કે બ્રહ્મ અનેક શક્યતાઓથી ભરેલો છે એ બ્રહ્મને કોઈ પૂરેપૂરો જાણી શકતો નથી એને બધા જ પોતાના વાદ અનુસાર જાણવાનો પ્રયત્ન કરે છે તો આપણી ત્યાં અને ગમે એ રીતે વિચાર કરવામાં આવે ગમે એનું સ્વરૂપ સ્થાપિત કરવામાં આવે એ બ્રહ્મવાદની બહાર જઈ શકતું નથી એટલે વાલ્લભ મત જે છે એ સર્વ સમન્વયકારી છે કે વાલ્લભ મતની બહાર કંઈ જઈ શકે નહીં કારણ કે શ્રી મહાપ્રભુજી પોતાના વાદને બ્રહ્મવાદ કહે છે આ બ્રહ્મની બહાર કાંઈ જઈ શકતું નથી નહીં કાંઈ પણ વિચાર કરો જેમ કે આપણે વિચાર કર્યો ગયા વખતે કે પ્રપંચો કાર્ય તદ્રુપો માયા ભવત તત્શક્ત્યા અવિદ્યા અવિદ્યયા તો જીવસંસાર ઉચ્ય જગત વિશે કે પ્રપંચ એટલે આ જગત પ્રપંચ એટલે જગત એ જગત જે છે એ ભગવત કાર્ય છે ભગવાને પ્રકટ કર્યું છે જગત એ તો બધા માને છે કે ભગવાને પ્રકટ કર્યું અલ્લાએ સર્જન કહ્યું ગોડે સર્જન કર્યું જગતનું એ તો બધા માને છે પણ એટલું જ નથી આપણો વિચાર પ્રપંચો ભગવત કાર્ય તદ્રુપો માયા આ ભવત એ પાછું એટલું જ નથી પોતે જગતરૂપ થયો છે એમાં બધાનો મતભેદ મોટો છે કે ભાઈ જગતરૂપ ભગવાન એ પરમ તરત જગતરૂપ કેમ છે જગત તો હે છે ને ત્યાજ છે દુઃખ દુઃખથી ભરેલું છે ને નાસવાન છે ક્ષરણશીલ છે આ જગત પછી ભગવાન કેમ હોઈ શકે ત્યાં ઘણા બધા મતભેદ ઉત્પન્ન થાય છે પણ આપણે ખાલી જગત ભગવાને બનાવ્યું છે એમ નથી માનતા પણ જે આ જગત દેખાઈ રહ્યું છે જે કાંઈ પણ યકિન જગત્યામ જગત જે કાંઈ દેખાઈ રહ્યું છે એ બધું જ પરમાત્મા એ એમાં વ્યાપ્ત છે બ્રહ્મ એની અંદર વ્યાપ્ત છે બ્રહ્મ પોતે જ એ સર્વરૂપ થયો છે એટલે ભગવત કાર્ય એટલું જ નથી પણ એ તદ્રુપ પણ છે આ રૂપ પણ એ બહેનો છે અને એ કેવી રીતે બને છે તો કહે કે જે માયાનું અસ્તિત્વ વાલ્લભ મતમાં માયાનું કોઈ અસ્તિત્વ નથી માયા રહિતમ શુદ્ધમ બ્રહ્મ નહીં એટલી જ અમારી વ્યાખ્યા નથી વાલ્લભ મતની ઓળખાણ એટલી માત્ર નથી કે માયારહિતમ શુદ્ધમ એ શુદ્ધાદ્વૈતા માયા રહિતમ શુદ્ધમ નહીં કેવલ માયારહિત નહીં પણ માયાનું પણ ભગવાનના સામર્થ્ય તરીકે તો અહીં વર્ણન છે તદરૂપો માયા અભવત એ માયાથી એ સર્વરૂપ થઈ જાય છે માયા એટલે માયાનો અર્થ છે ભગવત સામર્થ્ય ભગવાનનું એ સામર્થ્ય છે સર્વભવન સામર્થ્ય માયા પણ સત્ય છે માયા પણ બ્રહ્માત્મિકા છે બ્રહ્મથી અલગ કોઈ માયા નથી જો માયાને બ્રહ્મથી અલગ માનવામાં આવશે તો એવા અદ્વિતીયતાનું ખંડન થઈ જાય તો અદ્વૈત ક્યાં રહ્યું પાછું દ્વૈત ઉત્પન્ન થઈ ગયું ઈશ્વર અને માયા બ્રહ્મ અને માયા તો દ્વૈત તો ત્યાં ઉત્પન્ન થઈ ગયું હવે દ્વૈત અને અદ્વૈત આ શબ્દ વારંવાર આવે છે વેદાંતને સમજવા માટે દરેકના કોઈ પારિભાષિક શબ્દો હોય છે ને દરેક શાસ્ત્રના કોઈ પારિભાષિક શબ્દ હોય છે તો દરેકની ટર્મિનોલોજી હોય છે જેમ કે સામાન્ય બોલચાલની ભાષા કંઈક અલગ હોય છે શાસ્ત્રની ભાષા કંઈક અલગ હોય છે આપણે સામાન્ય બોલચાલની ભાષામાં હૃદયને હાર્ટ કે મેડિકલ ટર્મનોલોજીમાં એને કાર્ડિયાક કહેવામાં આવે હાર્ટ સ્પેશિયાલિસ્ટ બોલચાલની ભાષામાં કહીએ તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ મેડિકલની ટર્મનોલોજીની અંદર કાર્ડિયોલોજીસ્ટ એ કાર્ડિયોલોજિસ્ટ કહેવાય આંખનો શબ્દ આય જ પણ મેડિકલમાં ઓપ્થેલમોલોજી છે એમડી ઓપ્થેલ્મોલોજી એમએસ ઓપ્થોલો એપ્થો તો દરેક શાસ્ત્ર જે છે એની કંઈક ટેમિનોલોજી હોય છે સ્પેશિયલ એની કંઈક પરિભાષા હોય છે એમ આપણા વેદાંતની અંદર પણ આ દ્વૈત અદ્વૈત શબ્દ એક્ય અને જુદાપણું એને સમજાવવા માટે વેદાંતની અંદર દ્વૈત અને અદ્વૈત આ શબ્દોનો પ્રયોગ થાય છે એટલે એના આધારે ઘણા બધા કોમ્બિનેશન બને છે દ્વૈત અદ્વૈતના કે દ્વૈત અદ્વૈત દ્વૈતાદ્વૈત સ્વાભાવિક દ્વૈતાદ્વૈત ઔપાધિક દ્વૈતાદ્વૈત વિશિષ્ટાદ્વૈત આવા અનેક વિશેષાદ્વૈત આવા ઘણા બધા પણ બધાની શબ્દ કોમન છે કે દ્વૈત અને અદ્વૈતનો કોઈ ને કોઈ રીતે વેદાંતની અંદર વિચાર થાય જ છે શંકરાચાર્ય પોતાના મતને દ્વૈત કહે છે અદ્વૈત સિવાય બીજું કંઈ છે જ નહીં આગળ આપણો અભ્યાસક્રમ શરૂ થશે ત્યારે આપણે વિસ્તારથી બધા મતોનો પણ વિચાર કરશું દ્વૈત દ્વૈતાદ્વૈત ઉપાધિક દ્વૈત અદ્વૈત સ્વાભાવિક દ્વૈતાદ્વૈત વિશિષ્ટાદ્વૈત વિશેષાદ્વૈત અવિભાગાદ્વૈત એનો વિસ્તારથી આપણે આગળ આપણો અભ્યાસક્રમ શરૂ થશે ત્યારે વિચાર કરીશું અત્યારે ખાલી સમજી લઈ શબ્દોને કે ભાઈ દ્વૈત અને અદ્વૈત જે શબ્દ જે વારંવાર આવે છે એ શબ્દને આપણે ખાસ અત્યારે સમજવા જોઈએ અદ્વૈતનો અર્થ છે એક્ય એક જ અદ્વૈતનો અર્થ આપણે સમજશું કે જ્યાં જુદાપણું છે જ નહીં એના સિવાય બીજું કોઈ તત્વ છે નહીં એક જ તત્વ છે એ અદ્વૈત બતાવે છે દ્વૈત એટલે બે જુદાપણું ભિન્નતા એનું સૂચન કરવા માટે ત્યાં દ્વૈત શબ્દનો પ્રયોગ થાય છે હવે આ બીજો એક બંનેને ભેગા થઈને બનશે દ્વૈતા અદ્વૈત દ્વૈત અને અદ્વૈત બે છે કોઈ એમ કે છે કે એક તત્વ છે અદ્વૈત છે કેટલાક એમ છે નહીં પારમાર્થિક રીતે બધું જુદાપણું છે દ્વૈત મત છે દ્વૈત એટલે જુદાપણું છે જગત અને બ્રહ્મ જુદા છે જગત અને ઈશ્વર જુદા છે ભગવાન અને જગત જુદું જીવ અને જગત જુદું જીવ અને જીવનો ભેદ જીવ અને જગતનો ભેદ જગત અને ઈશ્વરનો ભેદ આ રીતે ભેદ પરસ્પર જે ભેદ બતાવવા માટે એ દ્વૈત છે ત્યાં અદ્વૈત એટલે કે બધું એક જ છે એના સિવાય બીજું કંઈ છે જ નહીં અદ્વૈત એની અંદર આગળ વિશેષણ લાગી જશે કે કેવલ અદ્વૈત કેવલ અદ્વૈત એટલે કે બ્રહ્મ સિવાય જે કંઈ પણ છે બધું જ ખોટું છે મિથ્યા છે માઈક છે એટલે કેવલ છે એ લોકો કે બ્રહ્મ સિવાય જે કાંઈ પણ અનુભવમાં આવી રહ્યું છે નામ રૂપાત્મક જગત જે કાંઈ અસ્તિત્વમાં આવી રહ્યું છે દેખાઈ રહ્યું છે અનુભવાઈ રહ્યું છે બધું જ માયાને કારણે છે મિથ્યા છે અને માયા એટલે એ સદ પણ નથી અસદ પણ નથી પણ સદસદ વિલક્ષણ છે કે સદ અને સદમાં એની ડેફિનેશન થઈ શકે નહીં એટલે એને શાંકર વેદાંતની અંદર માયાને મિથ્યા કહે છે મિથ્યા એટલે અસત નહીં પણ મિથ્યા એટલે અસત એટલે નો સત અને અસત એ બે શબ્દ સમજી લઈએ પાછા આ પારિભાષિક શબ્દોને સમજવા પડશે કારણ કે વેદાંતને સમજવા આ શબ્દોનો વારંવાર પ્રયોગ થાય છે સત અને અસત સત એટલે કે જે સ્થિત છે જે છે અસ્તિત્વમાં રહેલું છે આમ તો જોઈએ તો સતનો અર્થ થાય છે કે ત્રણેય કાલમાં જે એમને એમ રહે છે એ સત છે અસત જે છે કે જે નાશ થઈ જાય છે જે હોતું નથી જે પહેલાં પણ હતું નહીં તો એ અસત થઈ જશે કે હતું નહીં ન હોવા પણ એ અસત છે પણ મિથ્યા કેટેગરી સાંકર વેદાંતની અંદર મિથ્યા એટલે એવું એ તત્વ છે કે જેને તમે સત પણ ન કહી શકો કે જે ત્રિકાલમાં પણ રહે છે ત્રણ કાલમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાલમાં જે રહે છે એમય ના કહી શકો અને જે નથી ક્યારેય છે નહીં એમ પણ ન કહી શકો એના માટે શાંકરોને ત્યાં એક બહુ સ્પષ્ટ મિથ્યાને સમજાવવા મળેલો કહે છે કે સચેત અસચેત ન પ્રત્યેત સચેત ન બાધ્યત એટલે આ સદસદ વિલક્ષણ કોઈ તત્વ છે એને મિથ્યા કહેવાય છે શાંકરોને ત્યાં કે જો કોઈ વસ્તુ અ સત છે તો એનો બાદ ન થવો જોઈએ સત્ તો રહેવું જ જોઈએ એને સત કહેવાય એનું એક્ઝિસ્ટન્સ બાધિત ન થતું હોય કે નાશ ન થતો હોય એનો ત્રણેય કાલમાં સ્થિત રહેતું એ સત છે અને અસજ્જ હોય તો તમને અનુભવમાં ન આવવું જોઈએ અસચેત ન પ્રત્યેત તમે એમ કહો છો સસ વિષાણ તો સસ વિષાણ એટલે સસલા સસલા અને શિંગડા હોવા તો શિંગડાવાળું કોઈ સસલું કોઈ જોયું છે શિંગડાવાળું સસલું ક્યારે હોઈ શકે નહીં એટલે એ અસત પદાર્થ છે તો અસતનો ક્યારે તમને અનુભવ થાય જ નહીં દેખાય જ નહીં શાશા વિશાણ કે શિંગડા સસલાને કોઈ શિંગડા હોય એવું તમે ક્યારે અનુભવ કરી શકો નહીં તો જે વસ્તુ છે જ નહીં અસત છે તો ક્યારેય તમારી પ્રતિમાં ન આવી શકે પણ માયા તો એવી તત્વ છે કે તમને પ્રતિમાં આવી રહી છે જે વસ્તુ જગત છે નહીં પણ દેખાય તો રહ્યું છે જગત જેવો અનુભવ તો થાય છે શાંકરો એમ કે જગત છે નહીં બ્રહ્મ જ છે આ કેવલ હતું અને બ્રહ્મ સિવાયનું જે કંઈ પણ છે એને બધું નેગેટ કરો એને મિથ્યા કહી દો એટલે કે અજ્ઞાન અવસ્થામાં અનુભવ થાય છે જ્ઞાન અવસ્થાની અંદર વિદ્વત અવસ્થામાં વિવિધિશા વિદ્વત એ અવસ્થા જે છે એની અંદર પૂર્ણ જ્ઞાનોદયની અવસ્થા થઈ ગઈ છે ત્યારે બ્રહ્મ સિવાય કોઈ અનુભવમાં આવતું જ નથી પણ અજ્ઞાન અવસ્થામાં અનુભવમાં આવી રહ્યું છે એટલે એની પ્રતીતિ થઈ રહી છે એટલે એ લોકો એમ કે છે એ તત્વ જે છે એ મિથ્યા છે આપણી જે માયા છે વાલ્લભ મત હવે આ સદા વિલક્ષણ જે માયા જે છે જે શાંકરોને ત્યાં છે પણ આપણે જે કહીએ છીએ કે તદરૂપો માયા અભવત પણ એમાં આપણો કોન્ટેક્સ્ટ અલગ છે ને શાંકરોનો કોન્ટેક્ટ અલગ છે આપણે જ્યારે વાલ્લભ મતનો અભ્યાસ કરશું ત્યારે પરસ્પર તુલના કરશું અવશ્ય પણ કોઈ પણ મતની આપણે કારણ કે આ કોઈ વાદ સભા કે કોઈ એનું પ્લેટફોર્મ નથી કે જે આપણે એની નિંદા કરીએ કોઈની નિંદા એ કરવાનો હેતુ આપણો ક્યારેય નહીં રહે આમાં આપણે એને કમ્પેરેટિવલી સ્ટડી કરશું હું પરસ્પર એનો વિચાર કરશું પણ આપણે આપણો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે આપણે ખંડન મંડળની પ્રવૃત્તિમાં પડતા નથી કે નથી નિંદા માનવી જોઈએ કોઈ અત્યારે આપણે ક્યારે કોઈ કમ્પેરેટિવ સ્ટડી કરતા હોય ત્યારે આપણે નિંદા ન માનવી જોઈએ કોઈ એકબીજાની નિંદા ન માનવી જોઈએ પણ આપણે જ્યારે સ્ટડી કરી રહ્યા છીએ અભ્યાસ કરી રહ્યા છીએ તો વાલ્લભ મત શું કહેવા માગે છે વાલ્લભ મતનો ખાલી માયા સાથે જ વિરોધ છે એવું નથી માયા શબ્દથી આપણો વિરોધ છે માયા રહીતમ શુદ્ધમ એટલો બધો માયાથી આપણો કાંઈ અલગતા નથી કારણ કે મહાપ્રભુજી જ આજ્ઞા કરી રહ્યા છે કે પ્રપંચો ભગવત કાર્ય તદરૂપો માયા અભવત માયા ભગત કહી રહ્યા છે તો માયાથી જગત થાય છે પણ સાંકરોણ ત્યાં જે માયાથી જગત થાય છે અને આપણે ત્યાં જે માયાથી જગત થાય છે એમાં ઘણો બધો ફરક છે એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે શાંકરણ આ દ્વૈત અદ્વૈતને આપણે સમજાવ્યા છે કે દ્વૈત શબ્દ ભિન્નતા બ્રહ્મ અલગ પણ હું બે હું એને દ્વૈત કહેવાય છે અદ્વૈત એટલે એક જ હોઉં હવે કેટલા બધા એના કોમ્બિનેશન બને છે આપણે આગળ વિચાર કરશું ચાર્ટ જોશું એને સમજ જ્યારે અભ્યાસક્રમ શરૂ થશે ત્યારે આપણે વ્યવસ્થિત ચાર્ટ દ્વારા એને આ બધી દ્વૈત અદ્વૈતની પૂરી સમજણ મેળવી લેશું પણ અત્યારે ખાલી દ્વૈત અદ્વૈત શબ્દ આવે તો લોકોને એમ થાય કે શું છે આ તો જે 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 શબ્દ આવતા જાય આપણે એને આપણે એની પરિભાષાઓને આપણે નોંધતા જઈએ અદ્વૈત અને દ્વૈતને આજે આપણે સમજી રહ્યા છીએ એવી રીતે માયા તો શાંકર વેદાંત જે છે એમાં માયાવાદ કહેવામાં આવે છે વારંવાર સંદર્ભ આવે છે માયાવાદ માયાવાદ મહાપ્રભુજી માટે પણ એ સંદર્ભ આવે છે કે માયાવાદ નિરાકર્તા સરવાદી નિરાશક્રત તો માયાવાદ નિરાકર્તા એવો સંદર્ભ આવે છે શ્રી મહાપ્રભુજીનો પણ તો માયાવાદ ને પ્રારંભિક દ્રષ્ટિથી કોઈને જોવે કે જગત માયાથી બનેલું છે માયા શું તો કે માયા જે છે એ શાંત કોઈ પદાર્થ છે હવે અનાદિશાંત માયા કોને પ્રકટ કરી ક્યાંથી પ્રકટ થઈ માયા કે જે બ્રહ્મની ઉપર પણ માયાનો પ્રભાવ પડે એના કારણે બ્રહ્મની અંદર પણ જગત કરતૃત્વ આદિ ધર્મો પ્રકટ થઈ જાય માયાને કારણે બ્રહ્મા વસ્ત નથી સ્વરૂપમાં નથી પણ માયાના પ્રભાવને કારણે માયા ઉપાધિને કારણે એ બ્રહ્મની અંદર જગત કરતા હોવાનો સ્વરૂપ પ્રકટ થઈ જાય તો શાંકરોને ત્યાં માયા શું છે એની કોઈ અંતતઃ ડેફિનેશન અનાદિશાંત કોઈ માયા છે સદ્મા પણ ડિફાઇન ન થઈ શકે અસદમાં ડિફાઇન ન થઈ શકે કોઈ સદઅસદ વિલક્ષણ પ્રકારની કોઈ માયા છે અને એ માયાને કારણે બ્રહ્મને જગત કરતા હોવાનું સ્વરૂપ આપણને દેખાય જગતનું સ્વરૂપ દેખાય બ્રહ્મની અંદર વિવર્ત રૂપથી આ જગત દેખાય વિવર્ત વિવર્ત એટલે ભ્રમ જેમ કોઈ છીપ હોય એની પર પ્રકાશ પડે એટલે દૂરથી લાગે કે ચાંદી છે એ ચાંદી હોતી નથી પણ ત્યાં ચાંદી જેવું લાગે છે ને લોકોને છે કે ચાંદી હશે જેમ કે મૃગજળ ઝાંઝવાનું જળ ગુજરાતીમાં કહે છે કે ઉપરથી રણમાં પ્રકાશ પડતો હોય તો એ પાણી છે એવું લાગે એટલે પાસે જાય તો ત્યાં પાંચ પાણી ન હોય આ ભ્રમ છે આ વિવર્ત છે તો શંકરાચાર્યજી શંકરાચાર્યજીનું પ્રદાન પણ આપણા ભારતની સંસ્કૃતિ ભારતના સનાતન ધર્મની રક્ષા માટે શંકરાચાર્યજીનું પ્રદાન પણ આપણે ભૂલી શકીએ નહીં એવું પ્રદાન છે કે જેમણે બૌદ્ધ મતની જે અસર જે છે એ અસર તળે આખું ભારત ત્યારે બૌદ્ધ મતની અસરમાં હતું ત્યારે શંકરાચાર્ય પૂર્વ શંકરાચાર્યજી વેદાદી શાસ્ત્રોનો પુનઃ એનો જે સિદ્ધાંત છે એનો સ્થાપન કરવાનો જે ભગીરથ કાર્ય શંકરાચાર્યજીએ કર્યું છે બત્રીસ વર્ષની ઉંમરમાં ઉપનિષદો ઉપર ભાષ્ય આપે લેખા છે બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય લખ્યું છે અનેક ગ્રંથોની રચના કરી છે શંકરાચાર્યજીએ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે ગીતા ભાષ્ય એ શંકરાચાર્યજી લખ્યું છે તો એમનું કાર્ય જે છે એને આપણે નેગ્લેક્ટ તો ન કરી શકીએ પણ સૌથી મોટું વેદાંતના વિચારનું પ્લેટફોર્મ એ શાંકરોએ આપ્યું છે એનું પણ આપણે કારણ કે શાંકરોના બહુ મોટું પ્લેટફોર્મ આખું વેદાંતના ક્ષેત્રમાં આપેલું છે એને આપણે નજરઅંદાજ ન કરી શકીએ પણ એમના જે વિચારો છે અને આપણા જે વિચારો છે એમાં અંતર છે એને તો આપણે સ્પષ્ટ રીતે સમજવું જરૂરી છે ત્યાં પણ એમ કીધું કે માયાથી થયેલું જગત છે વલ્લભાચાર્યજી પણ કહી રહ્યા છે કે આ જગત ભગવાને માયાથી કર્યું છે પણ આપણી માયાનું જે સ્વરૂપ જે છે એ બ્રહ્મથી અભિન્ન માયા છે ત્યાં બ્રહ્મથી કોઈ અલગ પદાર્થ છે માયા બ્રહ્મ બ્રહ્માત્મક નથી માયા પણ સદાસદ વિલક્ષણ કોઈ પદાર્થ છે અનાદિ શાંત કોઈ પદાર્થ અનાદિ શાંત એટલે કે એનું આદિ ખબર નથી પણ અંત આવી જાય છે અનાદિ શાંત શાંત એટલે સ શાંત છે આ શાંત નહીં મીંડાવાળો સ અને અને આ સગડીનો સ શાંત આ શાંત છે અનાદિ શાંત સ અંત અંત સહિત છે અંત આવી જાય છે પણ ક્યાંથી ઉત્પન્ન થાય ખબર નથી જેમ અત્યારના વાયરસની માયા પણ છે ક્યાંથી ઉત્પન્ન થાય છે કેમ ઉત્પન્ન થાય છે એ ખબર નથી પણ અંત આવી જાય કોઈને કોઈ રીતે ક્યારે ને ક્યારેક એનો અંત આવી જતો હોય અનાદિ શાંત જેવું લાગે છે જેવું હો અનાદિ શાંત છે નહીં પણ અનાદિ શાંત જેવું આ બધા વાયરસો જે છે ક્યાંથી ઉત્પન્ન થાય એ કોઈને ખબર નથી હોતી કેમ ઉત્પન્ન થાય એ ખબર નથી હોતી પણ ઉત્પન્ન થાય છે અનાદિ એનો આદિ ખબર નથી પણ અંત આવી જાય થોડા ટાઈમમાં જેમ કે હવે ધીરે ધીરે કોરોનાનો અંત આવતો જાય છે ધીરે ધીરે તો અનાદિશાંત આ રીતે સમજવા માટે છે કોઈ પણ વસ્તુ જે છે ડાયરેક્ટલી કોઈ આ તાત્વિક વિષયો જે છે એનું કોઈ સીધું ઉદાહરણ આપણને આપણા લૌકિક જીવન મળી શકે એવું શક્ય નથી પણ એને સમજવા માટે કંઈક એના સામ્યથી આપણે સમજીએ રિઝેમ્બલન્સ સામ્ય જે છે એનાથી આપણે સમજીએ છીએ કે શાંત કોઈને સમજવું હોય તો કેમ સમજવું ક્યાંથી ઉત્પન્ન થયું ખબર નથી પણ આવે છે શાંત છે એ માયા કોઈ શાંત પદાર્થ છે માયા તો અનાદિ શાંત પદાર્થ છે માયા સદઅસદ વિલક્ષણ પદાર્થ છે કે સદમાં પણ ડિફાઇન ન કરી શકો ના એને અસદમાં ડિફાઇન કરી શકો જે સદ હોય તો બાધ ન થાય અને અસદ હોય તો એની પ્રતીતિ ન થાય તો કંઈક સદઅસદ વિલક્ષણ પદાર્થને શાંત કરો એને માયા કહે છે પણ માયાનું કેરેક્ટર એ છે કે બ્રહ્મથી ભિન્ન છે બ્રહ્મની અંદર તો નથી માયા બ્રહ્મની અંદર તો હોઈ શકે નહીં માયા પણ બ્રહ્મથી કોઈ ભિન્ન પદાર્થ છે એ તો નક્કી થાય છે પણ એ ટકતો નથી એટલે કે એ સદ નથી એટલું કેવું પડશે કે સદ તો છે નહીં નથી અસત પણ કાંઈક વચ્ચેના ગાળામાં જે એ કંઈક ઇફેક્ટ જે છે એનાથી ભ્રમ ઉત્પન્ન થઈ જાય છે જગત જેવો ભ્રમ ઉત્પન્ન થઈ જાય બ્રહ્મની અંદર તો આ જગત જેવું કંઈ છે જ નહીં પણ ભ્રમ ઉત્પન્ન થઈ જાય છે એમ શંકરાચાર્ય કહે છે વિવરતાત્મા કહે છે તો માયા જે છે ત્યાં અનાદિ શાંત છે સદાસદ વિલક્ષણ છે બ્રહ્મથી ભિન્ન છે બ્રહ્મની અંદર નથી માયા ઉપાધિ છે ઇમ્પોઝ કઈક ઉપરથી એ બાજુમાં રહેવાને કારણે કઈક એની ઇફેક્ટ ઉત્પન્ન થતી હોય જે ઉપાધિ છે જેમ કે ચશ્મા હા ચશ્મા જે છે આપણા નેત્ર નથી પણ ચશ્માની એક ઉપાધિ છે ઉપસમીપે નેત્રની સમીપમાં લાગવાથી આધી હતી હે એ ઉપસમીપે જે રહેલી છે સમીપમાં રહેલી વસ્તુ છે એના કારણે ગોગલ્સ પહેરો એટલે તડકો હોય તો છાંયો દેખાવા માંડે તો એ ઉપાધિને કારણે છે કે તો છાંયો નહોતી પણ એ ઉપાધિથી એવું લાગી રહ્યું છે કે કંઈક છાયા જેવું છે શીતલતા લાગી રહી છે જેવા ચશ્મા પહેરે એવું દેખાય તો ઉપાધિ જે છે માયાને જગત તો છે નહીં પણ માયાની ઉપાધિ એવી છે એના કારણે બ્રહ્મમાં વિવર્ત થઈ રહ્યું છે ભ્રમ થઈ રહ્યો છે કે જગત છે આ જગતો આપણે પણ બધા અલગ અલગ જીવો જગત આ બધું એક ભ્રમ છે એમ શંકરાચાર્ય કહે છે હે શંકરાચાર્યને કહેવાય છે આપણે એક કેવલ બ્રહ્મ છે એક બ્રહ્મ જ સત્ય છે બાકી બધું ભ્રમ છે એમ બ અને ભ કે બ્રહ્મ જે છે એક જ સત્ય છે બાકી બધું જે કાંઈ બ્રહ્મ સિવાયનું દેખાઈ રહ્યું છે બધું જ મિથ્યા છે આટલે બધું ભ્રમાત્મક છે ઘણા શબ્દોનો પાછો ભેદ સમજવું પડશે કે બ્રહ્મ ત્યાં વિવર્ત તરીકે છે ને બ્રહ્મ એ આપણો જે બ્રહ્મ જે છે હવે આ બધું જે આપણા જે શાસ્ત્રો જે છે એ સંસ્કૃત ભાષામાં છે અને સંસ્કૃત ભાષાને સમજવી બહુ આવશ્યક હોય છે કારણ કે બ અને ભનો ખબર ન પડે શાંત અને શાંતમાં ખબર ન પડે બધું ગોટાળા ગોટાળા થઈ જાય એટલે એટલા માટે આપણે ત્યાં અભ્યાસક્રમની અંદર એક પેપર પાછું એ સંસ્કૃતનું પણ છે સંસ્કૃત સંભાષણનું એક પેપર કે જે લોકો વલ્લભ વેદાંતમાં જોડાય છે એ બધાને સંસ્કૃત સંભાષણનું એક પેપર ફરજિયાત રીતે અધ્યયન કરવાનું હોય છે એ બહુ જરૂરી છે કારણ કે શબ્દોની જ ખબર ન પડે જે સંસ્કૃત ભાષાને આપણે નહીં જાણીએ બરાબર ધીરે ધીરે જાણવાનો આપણે સંસ્કૃત ભાષાને પણ પ્રયત્ન કરવો જોઈએ સંસ્કૃતથી ગભરાવું ન જોઈએ આપણી મૂળભૂત ભાષા છે અંગ્રેજી ખૂબ શીખી બહારની ભાષા વિદેશની ભાષા કે જે આપણા બંધારણમાં નથી જીન્સમાં નથી એ ભાષાને આપણે શીખી લઈએ છીએ અને સંસ્કૃત તો આપણા બંધારણમાં રહેલી આપણી અંદર રહેલી જે ભાષા છે મૂળ સંસ્કારોમાં રહેલી ભાષા છે અને બહુ ઝડપથી શીખી શકાય સંસ્કૃતમાં જો આપણે થોડુંક પ્રયત્ન કરશું તો સંસ્કૃત ભાષા બહુ આસાનીથી આપણે શીખી શકશું અને એનું શિક્ષણ આપણને આજ વલ્લભ વેદાંતના અભ્યાસક્રમની સાથે જ આપવામાં આવશે સંસ્કૃત સંભાષણ એક પેપર છે આખું અને એનું શિક્ષણ આપવામાં આવશે પણ અદ્વૈત અદ્વૈતની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ જે જગત સાથેનો જે બ્રહ્મનો જે સંબંધ જે છે એ શાંકરોને ત્યાં જે માયાનું જે રૂપ જે છે માયિક જગત છે ભ્રમ છે એ પ્રકારનું સ્વરૂપ આપણે ત્યાં માયાનું નથી આપણે ત્યાં જે માયા જે છે એ બ્રહ્માભિન્ન બ્રહ્મથી અભિન્ન છે માયા અને ભગવાનનું ભગવત સામર્થ્ય એ સામર્થ્ય એ ભગવાનનું સામર્થ્ય છે એ કયું સામર્થ્ય કે સર્વરૂપ બની શકે છે હવે સામર્થ્ય પણ સત્ય છે ભગવાનનું સામર્થ્ય કે અસત્ય કેમ હોઈ શકે ભગવાનમાં રહેલી એક શક્તિ છે માયા ભગવાનનું આ સામર્થ્ય છે કે એ જગતના ઊંચ નીચ બધા જ પદાર્થો પોતે બની શકે સંકલ્પ માત્રથી ભગવાન સંકલ્પ કરે એવું એક સામર્થ્યનું જે છે એ કામ કરે છે કે જે જગત રૂપે બની જાય એટલે મહાપ્રભુજી કહે છે ત્યાં સદસદ વિલક્ષણ છે માયા માયા કોઈ ઉપાધિ છે બ્રહ્મથી ભિન્ન છે આપણે ત્યાં બ્રહ્મ અભિન્ન છે બ્રહ્મા ભિન્ન છે બ્રહ્મ સાથે અભિન્ન રૂપે રહેલી છે માયા ભગવાનના સામર્થ્ય રૂપે શક્તિ શક્તિમાનની જેમ શક્તિમાનમાં જે શક્તિ જે છે એ પરસ્પર બેનો ભેદ નથી શક્તિ શક્તિમાનનો એવી રીતે ભગવાન અને માયાનો સંબંધ પણ બ્રહ્મનો સંબંધ માયા સાથે પણ એવો છે કે ભગવાનનો સામર્થ્ય છે સર્વભવન સામર્થ્ય સર્વભવન સામર્થ્ય સર્વ થવાનું સામર્થ્ય સર્વરૂપ બનવાનું સામર્થ્ય ઊંચ નીચ જગત જીવ રૂપે બનવાનું જે સામર્થ્ય જે છે આખું જગત જે છે એ સર્વભવન સામર્થ્યથી ભગવાન એ સર્વ જગતની ઊંચી નીચતાઓને પોતે ધારણ કરી લે છે અને પોતે સર્વરૂપ બની જાય છે એ સર્વરૂપ પોતે બની શકે છે આ આપણા માયાનો જે રોલ છે કે માયા સામર્થ્ય છે એ સામર્થ્યનો ઉપયોગ કરીને એ સામર્થ્યને કારણે આ પ્રપંચરૂપ આ જગતરૂપ જે છે એ ભગવાન બની જાય છે અને આ માયાની પાછી બે શક્તિ છે વિદ્યા અને અવિદ્યા વિદ્યા અને અવિદ્યા એ પાછી બે માયાની શક્તિ તત્શક્ત્યા અવિદ્યા તો જીવ સંસાર ઉચ્ચતે હવે આપણે ત્યાં જે બાલભ મતની અંદર જગતને તો માયાથી નિર્મિત હોવા છતાં એ માયા પાછી ભગવાનનું સામર્થ્ય હોવાથી સત્ય છે અને એનાથી આ સત્ય જગતનું નિર્માણ થઈ રહ્યું છે માયા પણ સત્ય છે ભગવાનનું સામર્થ્ય છે અને ભગવાન જ આ ઊંચી નીચેતાને પોતે ધારણ કરીને જગત રૂપ બને છે એટલે જગત પણ સત્ય છે જગત અસત્ય નથી જગત સત્ય છે મિથ્યા નથી માયક નથી ત્યાં માયાથી નિર્મિત હોવાથી સાંકર ત્યાં એ માયક છે મિથ્યા છે આપણે ત્યાં સત્ય એ માયા પણ સત્ય સામર્થ્ય રૂપ હોવાથી ભગવત સામર્થ્ય ભગવાનના સામર્થ્ય રૂપા હોવાથી એમાંથી નિર્માણ થયેલું આ જગત પણ સત્ય છે પણ પાછી એ માયાની શક્તિ જે છે વિદ્યા અને અવિદ્યા એમાં જે અવિદ્યા જે છે અવિદ્યા જે છે એ શક્તિને કારણે જીવને સંસાર થાય છે હવે જગત અને સંસારમાં ભેદ છે અવિદ્યાને કારણે જે સંસાર પ્રકટ થઈ રહ્યો છે અવિદ્યાને કારણે જે સંસાર પ્રકટ થઈ રહ્યો છે એને મહાપ્રભુજી કહે છે કે જીવ સંસાર સંસાર જેવું કંઈ છે જ નહીં આ જગત છે જગત સત્ય છે આપણે માનીએ છીએ કે મારો દેહ આ દેહ મારો છે પણ દેહ મારો છે પણ દેહ ક્યાં રહે છે તમે જ્યાં રહેશો ત્યાં દેહ રહેવાનું નથી એ નિશ્ચિત છે એટલે એ મારો તમે માની રહ્યા છો દેહને એ જ તમારી અભિમાન જે છે તમારું તમારી જે મતી જે છે એ અવિદ્યાને કારણે થઈ રહી છે અને એ મિથ્યા છે અવિદ્યા એ મિથ્યા છે અવિદ્યાને કારણે થઈ રહી છે ને તમને હે હું છું મારું છે આ ઘરને આપણે મારું માની રહ્યા છીએ પણ આપણે મરી જઈશું તો ઘર તો અહીં નહીં રહેવાનું છે આપણે એ ઘરમાં નહીં હોય તો મારું ઘર હતું સાથે કેમ ન મારું ઘર છે તો તમે કેમ એ ઘરમાંથી નીકળી ગયા તો એનો મતલબ કે સમજવાની વાત એ છે કે આપણને એવો અભિમાન થઈ જાય છે ઘર મારું છે પણ એ મારું હોતું નથી ઘણા તો ભાડાના ઘરમાં રહેતા હોય એ પણ એમ કે મારું ઘર પણ કે તો તારું છે જ નહીં ભાડે જ વણકાડી મૂકશો અગિયાર મહિના અગિયાર મહિના થશે એટલે નીકળી જવું ઉપર થાય પણ છતાં એ આપણને અભિમાન તો થઈ જ જાય છે કે આ મારું છે મહાપ્રભુજી કહે છે કે આ અવિદ્યાને કારણે થાય છે અવિદ્યા એક શક્તિ છે માયાની અવિદ્યા પછી માયાની શક્તિ સત્શક્તિ અવિદ્યા તો જીવ સંસાર ઉચ્ચ જીવ એવું માનવા માંડે છે કે આ મારું છે આ હું છું આ મારું આ દેહને આપણે માની છીએ હું છું નહીં આ દેહ છે આપણે નથી તો દેહથી અલગ છીએ કંઈક આપણે ચેતના કંઈક અલગ છે એટલે તો ચેતના જો અલગ છે કે કોઈ વ્યક્તિ જે છે આપણે ત્યાં કેવલ ખાલી દેહ છે એટલો જ માનવામાં આવ્યો નથી આપણે હંમેશા આ વસ્તુને સમજશું તો આપણે આપણે પોતાને સમજી શકશું જેમ રમણ મહર્ષિનું વાક્ય ગયા વખતે મેં કહ્યું કે રમણ મહર્ષિને કોઈએ કીધું કે બ્રહ્મને બ્રહ્મનું જ્ઞાન કરો બ્રહ્મને જાણો તેમ કે પેલા પોતાને તો જાણી લો આપણને હું કોણ છું ખબર નથી હું જીવ છું કોઈ ચેતના છું કોઈ દેહ સાથે રહેલો કોઈ પદાર્થ હું છું કે દેહ છે હું છું એટલે તમે તમારો નિર્ણય કરી લો તમે કોણ છો પછી બ્રહ્મની વાત કરજો બ્રહ્મની વાત બહુ દૂર છે તમે તમારો નિર્ણય કરો આપણને એ પણ ખબર નથી કે આપણે કોણ આપણે કોણ એ બ્રહ્મણ મહર્ષિ એમ કીધું બ્રહ્મ જ્ઞાનની વાત તો દૂરની વાત છે પેલા તમે કોણ છો એ તમે શું પોતાને શું સમજો છો પેલા તમે 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 પોતાના દેહને એ હું છું એવી ફિલિંગ તમને છે ત્યાં સુધી તમે પોતાને જાણતા નથી બ્રહ્મની વાત શું કરો છો એ વાત છે કે આપણે આ જીવ સંસાર ઉચ્ચ તે અવિદ્યાશક્તિને કારણે જીવને સંસાર થાય છે અને સંસાર એટલે હું અને મારું અહંતા અને મમતા અહંતા અહંતા એટલે હું હોવા હું છું આ દેહ છે હું છું દેહની સાથે આપણે પોતાની એવી ફિલિંગ કે દેહથી અલગ ફિલિંગ આપણને થતી જ નથી દેહથી આપણે કોઈ અલગ હોઈએ દેહ છે એ જ હું છું દેહના સુખથી સુખી દેહના દુઃખથી દુઃખી થાય છે એટલે આપણને કોરોનાથી બીક લાગે છે કારણ કે આપણને એવું માનીએ છીએ કે આ દેહ છે હું છું ને કોરોના થશે તો આપણે મરી જ પણ આપણે મળતા નથી હું એ માનસો જીવ લો કે જીવભૂતસ્થનાત્ર આપણે મળતા નથી હકીકતમાં દેહનું ખાલી પરાવર્તન થતું હોય છે દેહ પરિવર્તન થતું હોય છે પણ એવી ફિલિંગ નથી થતી ભલે આપણે એવું બોલતા હોય વિચારતા એવી ફિલિંગ થાય નહીં એ સંસારિક ફિલ આપણે સંસાર છે ને ત્યાં સુધી આપણને આ ફિલિંગ એ જ સંસાર છે હું અને મારું આ મારું છે આ હું છું એ જે છે એ સંસાર છે બાકી વસ્તુ વસ્ત જગત મિથ્યા નથી જગત અસત નથી જગત કોઈ વિવર્ત નથી પણ કોઈ શૂન્ય નથી કોઈ વિવર્ત નથી કોઈ અસત સત્તા રૂપ નથી જગત તો બ્રહ્માત્મક છે પ્રપંચો કાર્ય તદ્રૂપો માયા અભવત માયાનું હોવા છતાં પણ આપણે ત્યાં પણ માયાથી જ છે ચાલો પણ આપણી માયા સત્ય છે બ્રહ્મનું સામર્થ્ય છે બ્રહ્મા ભિન્ન છે અને માયા પણ સત્ય હોવાથી એમાંથી નિર્માણ થતું જગત પણ એ સત્ય છે પણ એક જગત સત્ય હોવા સાથે સાથે અવિદ્યા શક્તિને કારણે જીવને સંસાર થાય છે હું અને મારા આપણાની ખોટી ફિલિંગ ઉત્પન્ન થાય છે એ સંસાર જે છે એ મિથ્યા છે આટલે મહાપ્રભુજી કહે છે કે જીવ સંસાર ઉચ્ચ તે ખાલી કહેવા પૂરતો જ સંસાર છે જ નહીં સંસાર તો કેવા પૂરતો છે ઉચ્ચતે કીધું છે નતું જાય તે સંસારનું પ્રકટ થતો છેદની વસ્તુ પ્રકટ કેમ થાય સંસાર હોતો જ નથી હે પણ સંસાર માની લેવામાં આવે છે હું અને મારા ને કારણે એ માની લેવામાં આવે છે પણ હું અને મારું જે છે અહંતા મમતાત્મક સંસાર જે છે એ અહંતા મમતાત્મક જે સંસાર છે એ દુઃખનું કારણ હોય છે આપણે બધાને સુખમાં આનંદ અને સુખ જ જોઈએ છીએ આ બધું ચિંતન સુકામ થઈ રહ્યું છે વેદાંતનું મૂળ કારણ તો મહાપુરુષ કે દરેકના બે પુરુષાર્થ છે બે પુરુષાર્થો છે પુરુષાર્થ દ્વયમ મતમ દુઃખનો ભાવ અને સુખ પ્રાપ્તિ દરેક વ્યક્તિ ઈચ્છે છે શું કારણ આનંદના માંથી પ્રકટ થયા છે સચ્ચિદાનંદ આનંદ આપણે બધા પ્રગટ થયા છે એટલે આપણે હંમેશા જે વસ્તુ આપણી અંદર ખૂટી રહી છે એ આનંદ આપણે શોધતા હોઈએ છીએ એટલે દુઃખનો અભાવ અને સુખની પ્રાપ્તિ આ બે પુરુષાર્થ દરેકના રહેલા છે કે ભાઈ દરેક ઈચ્છે છે શું દુઃખ ન આવે ક્યારે અને સુખ પ્રાપ્ત થાય ખાલી દુઃખનો અભાવ નહીં સુખ પણ મળવું જોઈએ એનામાં જ આપણે બધું જ કાંઈ જે છે દરેક વ્યક્તિ દુઃખનો ભાવ અને સુખ પ્રાપ્તિ આ બે જ પુરુષાર્થ હોય છે એટલે સમજવાની વાત એ છે કે દરેક ચિંતન કરે છે કે સંસાર દુઃખાત્મક છે અહંતા મમતાને કારણે આ સંસારને દુઃખાત્મક માનેલો છે જ વિશેષ રહેલા છે સુખ ઓછું હોય છે હોય છે માણસ પચાસ સાઈઠ વર્ષ સુધી તનતોડ મહેનત કરે જ દુઃખ ભોગવતો હોય છે સુખ ક્યારે આવે છે પચાસ સાઈઠ વર્ષ પછી આવતું હોય એ તો થોડીક વાર આવે તો કોરોનાથી કોરોનાથી વાત છે સુખ પણ ક્ષણિક થઈ ગયું મહેનત કેટલી કરી પચાસ પચાસ વર્ષ મહેનત કરાર કેવી હોય ને ત્યારે માંડ હવે વર્ષ બે વર્ષથી સારું હોય તા કોરોના આવી જાય ને વેન્ટિલેટર ઉપર આવી જાય કે પચાસ વર્ષ દુઃખદ દુઃખ ભોઈ ને સુખની આશામાં દુઃખ ભોઈ અને જ્યારે સુખનો અનુભવ કરતો તો જીવ પોતે કે હું મને સુખ છે ચાલો હવે બહુ આનંદ છે પૈસા ટકા ગાડી મોટર બંગલા બધું જ છે તો અચાનક જ પાછું દુઃખ ઉત્પન્ન થઈ ગયું તો દુઃખ આ દુઃખ જે છે તો દુઃખ દુઃખ ભરેલું જ છે દુઃખાત્મક છે સંસાર આ સંસારની ફિલિંગ છે દુઃખાત્મક છે બાકી તો જેને આ સાંસારિક ફિલિંગ નથી એમાંથી બહાર આવી ગયા છે અથવા એને સમજે છે બહાર નથી આવ્યા તો સમજે છે બરાબર કે આ સંસાર મિથ્યા છે અહંતા મંતાત્મક જે છે એવું સમજી લે છે ખાલી બુદ્ધિથી ને એવી ફિલિંગ નથી થતી ચાલો બધાને બહુ બહુ ઊંચી અવસ્થા છે કે સાંસારિક ફિલિંગ ન થાય પણ સમજી લે કે આ હું અને મારાને કારણે આ બધું દુઃખ જ દુઃખ રહેલું છે એકાદ દુઃખ વધારે છે ઓછું એનાથી બહુ વિચલિત થવાની કોઈ આવશ્યકતા નથી એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે તે દુઃખ સહનમ ધૈર્યમ આમ તેવતા સદા જેટલા પણ દુઃખો આવે એને સહન કરી લેવા એનો ઉપાય બીજો કોઈને દુઃખને સહન કરે કારણ કે દુઃખ કે માન લીધેલું છે કે તો દુઃખ દુઃખ હોતું નથી પણ આપણે માની લીધેલું હોય છે અહંતા મમતાત્મક આ ગ્રંથિઓને કારણે આપણે એ દુઃખ છે એવું માની લઈએ છીએ તો જીવના સુખ દુઃખાત્મક જે છે સંસાર છે અહંતા મમતાત્મક છે સંસાર છે અને એ અહંતા મમતાત્મક સંસાર છે એ જીવને થાય છે અભિમાન હોવા દેખાડી થાય છે એ નતું જાય તે કેવલ ઉચ્ચતે જીવ સંસાર ઉચ્ચતે નતું જાય તે અને આપણે ત્યાં જીવ પ્રપંચ અને સંસારનો એક ભેદ છે એને બરાબર સમજવું જોઈએ આપણે સંસારને મિથ્યા કહીએ છીએ જગતને મિથ્યા નથી કહેતા એ સંસાર અને જગતનો આપણે ત્યાં ભેદ માનેલો છે જગત જે છે એ માયાશક્તિથી છે ભગવાનની સ્વભવન સામર્થ્યથી જગત છે અને અવિદ્યા જે શક્તિ માયાની છે અવિદ્યા એ અવિદ્યાની જે શક્તિ જે છે એના કારણે જીવને એવું અભિમાન થઈ જાય છે કે હું અને મારું એ પ્રકારનું જે અભિમાન થાય છે એ મિથ્યા છે એને સંસાર કહેવાય છે તો આજે આપણે પ્રપંચો ભગવદ કાર્ય તદ્રૂપો માયાભત શાંકર વેદાંતની અંદર જે માયા જે છે એનાથી કારણે જે માઈક મિથ્યા જગત છે એને અગેન્સ્ટમાં આપણે ત્યાં જે છે માયા મહાપ્રભુ શબ્દ વાપરી રહ્યા છે માયા અભવત માયાથી થાય છે પણ માયા કોઈ ભગવતા શક્તિ છે સામર્થ્ય છે જેનાથી ભગવાન સર્વરૂપ થાય છે બ્રહ્મ સર્વરૂપ થાય છે અને એની અવિદ્યાથી જે સંસાર ઉત્પન્ન થઈ રહ્યો છે એ મિથ્યા છે એટલે આપણે જગત અને સંસારનો આપણે ત્યાં ભેદ છે તે વિદ્યા માયાથી હોવાથી એ સત્ય છે જગત અને સંસાર જે છે એ મિથ્યા છે તો સંસારને પણ મિથ્યા માની રહ્યા છે કારણ કે જે શંકરાચાર્ય જે મિથ્યાને ડેફિનેશન આપી રહ્યા છે કે સચ્ચેતના બાદ દેત અસચેતના પ્રત્યેત તો એવી રીતે આપણે એમ કહી શકીએ કે જ્ઞાન અવસ્થા હોય છે જ્ઞાન થઈ જાય છે ત્યારે સંસાર અહંતા મમતા કંઈ રહેતી નથી અજ્ઞાન અવસ્થામાં એને એ સંસારનો અનુભવ થાય છે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે આપણે ત્યાં આપણી સાધના પ્રાણાની અંદર પણ આજ્ઞા કરવામાં આવે છે કે સંસાર બ્રહ્મબોધનમ સંસાર સંસાર દુઃખની નિવૃત્તિ આપણે ભગવત સેવા કરતા કરતા પુષ્ટિમાર્ગની સાધના પ્રણાલી જે છે એમાં ભગવત સેવા કરતા કરતા સંસાર દુઃખની નિવૃત્તિ થઈ જાય છે આપણે જ્યારે સાધના પ્રણાલીનો વિચાર કરશું ત્યારે એ એ વિષયમાં આપણે વિચાર કરશું પણ ત્યાં આપણે કીધું તો છે કે સંસાર દુઃખસ છે નિવૃત્તિ આ સંસાર જ દુઃખરૂપ છે અહંતા મૂળતા જે આપણે માની લીધેલી છે એ જ દુઃખનું કારણ છે એ દુઃખરૂપ છે અને એ સેવા કરતાં કરતાં ભગવત સેવા કરતાં કરતાં સંસાર દુઃખની પણ નિવૃત્તિ થઈ જાય છે એટલે કે જે હા અસચેતના પ્રત્યે સચેત ન બાધ્યત ન બાધ્યત તો સદ હોય તો બાધ બાધ ન થઈ શકે અસદ હોય તો પ્રતીતિ ન થઈ શકે પણ કંઈક પ્રતિતી થાય છે સંસારની અજ્ઞાન અવસ્થા અને જ્ઞાન અને ભક્તિથી સંસાર નિવૃત્ત પણ થઈ જાય છે એટલે એ કંઈક એવો પદાર્થ છે કે વચ્ચે અનુભવમાં આવે છે એ માઈક છે પદાર્થ છે સંસાર જે છે એ કંઈક અનુભવમાં આવી રહ્યું છે મિથ્યા અનુભવ એનો કંઈક થઈ રહ્યો છે અને એ જગત મિથ્યા કહેવાની બદલે આપણે ત્યાં સંસાર મિથ્યા છે એટલે જગત અને સંસારનો ભેદ છે એટલે દ્વૈત અદ્વૈત માયાવાદની અંદર માયાનું સ્વરૂપ અને આપણે ત્યાં માયાનું સ્વરૂપ અને એના કારણે જગતની સત્યતા ત્યાં જગત શાંકર વેદાંતમાં જગતની મિથ્યા મિથ્યા છે ભ્રમ છે વિવર્ત છે આપણું ત્યાં સત્ય જગત છે બ્રહ્માત્મક છે ભગવાન લીધેલું રૂપ છે એનું એક સામર્થ્ય છે એના કારણે આ જગત રૂપ થઈ જાય છે સર્વ ઉચ્ચ નીચતાને પોતે ધારણ કરી લે છે આખું જગત એ બ્રહ્માત્મક છે એટલે એ સત્ય છે અને એની અંદર જે સંસારિક સાંસારિક જે આપણી ફિલિંગ છે હું અને મારાપણાની જે ફિલિંગ છે જેમ કે કોઈ એક પદાર્થ છે એ પદાર્થ તો છે એ સચ છે એ બ્રહ્માત્મક છે એના બ્રહ્માત્મક પાછાનો વિચાર કરીએ તો આ એક પુસ્તક છે તો આ પુસ્તક જે છે આ એક પુસ્તક છે તો પુસ્તક છે તો ખરી અને પુસ્તકનું જ્ઞાન પણ થઈ રહ્યું છે અને પુસ્તક પાછી પ્રિય પણ લાગી રહી છે આ ત્રણેય વસ્તુ છે કે નહીં એક પુસ્તકમાં એની બ્રહ્માત્મકતા હોવાની સચિત આનંદ બ્રહ્મ છે બ્રહ્મ સ્વરૂપ જે છે સચિત અને આનંદ સતત હોવા પણ ચિત્ત એટલે એનું જ્ઞાન અને આનંદ એટલે એની અપરિચ્છિન્નતા અપરિચ્છિન્નતા જેને કે અનલિમિટેડનેસ એમ કહી શકાય અપરિચ્છિન્નતા કંઈક પ્રિયતા એ આનંદ છે પ્રિયતા અપરિચ્છિન્નતા એ આનંદ છે આ પુસ્તક છે આપણે આમાં આ પુસ્તક સત થઈ ગઈ પુસ્તક છે પુસ્તકનું કંઈક જ્ઞાન થઈ રહ્યું છે કે આ પુસ્તક છે એવું જ્ઞાન પણ આવી રહ્યું છે પુસ્તક છે એની સાથે જોડાયેલો એ ચિત્રુપ જ્ઞાન અને આ પુસ્તક પ્રિય લાગવી પ્રિયતા લાગવી અને આવી અનંત પુસ્તકો હોઈ શકે હે અપરિચ્છિન્ન આની અંદર એક અપરિછિન્નતા પણ અમે જોઈ શકીએ કે પુસ્તકો 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 અનંત પુસ્તકો એની અપરિછિન્નતા છે હોઈ શકે દરેક વસ્તુ ખૂબ 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 આગળ વધે તે ગણતરી નથી કે આખા જગતમાં કેટલા પુસ્તકો ક્યાં હશે શું હશે એની કોઈ ગણતરી કેટલા પુસ્તકો આવા હશે લખેલા ન લખેલા નોટબુકોના રૂપમાં અનંત રૂપ થઈ ગયા તો કઈ એની સાથે કોઈક આનંદ છે પ્રિય લાગવી આપણી પુસ્તકો આપણને પ્રિય લાગે પ્રિયતા એની અંદર રહેલી સત જે છે દરેક વસ્તુનું સ્વરૂપ સચિદાનંદ છે એ વસ્તુ સત્ય છે પણ આ પુસ્તક છે અને પુસ્તક મારી છે એવું માનવું એ સંસાર છે આ જગત અને સંસાર આપણે સમજવું હોય તો જગત રૂપા છે પણ આ પુસ્તક મારી છે એનું કારણ મૃત્યુ સાથે પુસ્તક આઈ ન રહે જસે મારી કે આ રહેસે બીજા પાછા તો કે એ મારી પુસ્તક છે એક ને એક પુસ્તક ને બતાય કે મારી છે આપણે તો આપણે આની પેલા કોઈ પુસ્તકો વાપરતો સે એમ કેતો હશે કે આ પુસ્તક મારી છે એટલે મારી હોવાની જે ફીલિંગ છે સંસાર પુસ્તક છે સાચી વાત પુસ્તક મિથ્યા નતિ ઓર પુસ્તક મારી છે માની લેવું એક આપડે અભિમાન છે આપો માત્ર એ મિથ્યા છે જગત અને સંસારનો આપ એક ભેદ છે વાલ્લભ મતમાં એ આપણે બધાએ એ સમજવો જોઈએ અને આગળ આગળ આની વિશેષ સ્પષ્ટતાઓ થશે આ એક એપેટાઈઝર જેવી અત્યારના જે આપણા જે વર્ગ જે છે એ નું કામ કરી રહ્યા છે અત્યારે ઘણા લોકો ઘણા બધા પ્રશ્નો પૂછવા માંડ્યા પછી વિષય ક્યાં શરૂ થયો છે આ વિષય શરૂ નથી થયો પરિચય છે વાલ્લભ મતનો પરિચય માત્ર છે એ તમને ભૂખ જગાડવા માટે છે કે શું છે મત તમે કંઈક વિચાર કરો તો તમને અંદરથી કંઈક ભૂખ લાગે એપર્ટાઈઝર આપવામાં આવે પહેલાં હા ભૂખ ન લાગતી હોય તો પહેલાં થોડુંક સ્ટાર્ટરફે કોઈ એપેટાઈઝર આપવામાં આવે એનાથી ભૂખ લાગવાની પ્રક્રિયા છે કે આપણે વિચારીએ કે શું શું હશે વાલ્લભ મતની અંદર એ શું શું વિચારો વાલ્લભ મતમાં રહેલા છે ઘણા લોકો પુષ્ટિ માર્ગી અને વૈષ્ણવને ખાલી મારે ક્યાં ભક્તિ કરનારા છે બીજું કાંઈ જાણતા નથી કે એને કોઈ તત્વચિંતન છે નહીં આ લોકોનું બસ આ લોકો ખાલી ભગવાનની ભક્તિ કરતા રહે છે કારણ કે એમાં જ્ઞાન છે ને એ લોકોને કોઈ જાતનું જ્ઞાન નથી કોઈ શાસ્ત્ર વિચાર નથી એટલે ભક્તિ માર્ગીઓ ખાલી ભક્તિની વાતો કર્યા કરે છે ભક્તિની વાત તો ખાલી એમને એમ થઈ નથી એ જ્ઞાન જે છે જે તત્વચિંતન છે એના આધાર ઉપર ભક્તિ છે કારણ કે ભક્તિનું સ્વરૂપ જ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્થુ સર્વતો સર્વોતો સ્નેહ ભક્તિ જે છે ખાલી જ્ઞાન વગરની નથી એ તો મહાત્મ્ય જ્ઞાન સંયુક્ત ભગવાનની અંદર સ્નેહ સર્વથી અધિક સુદૃઢ સ્નેહ એને ભક્તિ કહેવાય છે તો ભક્તિ જ્ઞાન વગરની હોતી નથી ભક્તિ જ્ઞાન ભક્તિમાં તો જ્ઞાન સમાયેલું જ છે અંદર સમાવેશ થયેલું છે તો આખા લોકો એ માનતા હોય કે વૈષ્ણવ એટલે ભક્તિ કરનારા અને પાછું જે બહારી જે સ્વરૂપ જે છે ધર્મનું સંપ્રદાયનું એ સાચું સ્વરૂપ હોય કે ન હોય લોકો એને કદાચ પુષ્ટિ માર્ગ કે વાલ્લભ સંપ્રદાય માનતા હોય જેમ કે ને ભાગવત સપ્તાહો ને એને મનોરથો ને છપ્પન ભોગ ને પ્રસાદ મઠરી મઠરીમૂંથાર એને કદાચ કોઈ પુષ્ટિમાર્ગ સમજતું હોય એ કેવલ બહારી આભાસ માત્ર છે એ પુષ્ટિમાર્ગ નથી પુષ્ટિમાર્ગ તો જે છે ખરેખર શ્રી વાલ્લભ મતને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયને જાણવો હોય એના માટે તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે વાલ્લભ મતને જાણીએ વેદાંતને જાણીએ આપણા ગ્રંથોને જાણીએ સિદ્ધાંતોને જાણીએ અને એના આધારે નક્કી કરો કે વાલ્લભ મત શું છે મહારાજશ્રીઓ વલ્લભ કુલ મહારાજશ્રી આચાર્ય હો એની જે બહારી ક્રિયાઓને કારણે કોને એમ લાગતું હોય કે આ જ પુષ્ટિમાર્ગ હશે એ ક્રિયા સાચી જે ખોટી છે નક્કી કેના આધારે થશે એમના ઉપદેશ સાચા છે ખોટા છે કેના આધારે નક્કી થશે એ તત્વચિંતનના આધારે શાસ્ત્રોના આધારે ગ્રંથોના આધારે અને સિદ્ધાંતોના આધારે એટલા માટે આપણે વાલ્લભ મતને ભણવો જરૂરી છે કે જો ખરા અર્થમાં આપણે આ વાલ્લભ મતને જાણીએ ખરા અર્થમાં શ્રી મહાપ્રભુજીના વલ્લભાચાર્યજીના તત્વચિંતનને ધર્મ સંપ્રદાયને અને વલ્લભાચાર્યને બતાવેલા સાધનોને ફલને આપણે બરાબર સમજીએ અને એના આધારે આપણે મૂલ્યાંકન કરીએ કે વાલ્લભ મત શું છે પુષ્ટિમાર્ગ શું છે સંપ્રદાય શું છે શું સાચું છે શું ખોટું છે એ વિવેક પણ આપણી અંદર જાગૃત થશે એટલે અત્યારના જે આપણો જે આ પરિચયના જે કેટલાક વ્યાખ્યાન જે છે એ ફક્ત એપર્ટાઈઝર જેવું કામ કરે છે કે થોડા થોડા બિંદુઓની ચર્ચા આપણે કરતા રહીએ છીએ વીસ તારીખ પછી જ્યારે અભ્યાસની એડમિશનની પ્રક્રિયા પૂરી થશે અને અભ્યાસની પ્રક્રિયા વ્યવસ્થિત શરૂ થશે વર્ગના રૂપમાં ત્યારે આપણે વિષયના ટોપિક વાઇઝ એના વિચાર કરશું એટલે અત્યારે ફક્ત અલગ અલગ જે મુખ્ય મુખ્ય બિંદુઓ છે કે જે આપણે પરિચય કરાવે વાલ્લભ મતનો થોડા એનાથી આપણે આપણો માઇન્ડસેટ એ વાલ્લભ મત સમજવા માટે કંઈક માઇન્ડસેટ ઊભું થાય એના માટે અત્યારે આપણે આપણા વિચારો કરીએ છીએ